विद्यार्थी मित्रों, आज आपणे लक्ष चेप्टर में जोवाना छे वर्गमूळनी रीत के ज्यारे कोई पण दाखलामां वर्गमूळनी किंमत आपी होय त्यारे ते दाखलामां तेनुं लक्ष कई रीते शोधवानुं। तो सौ प्रथम तमे जोशो तो अहींया दाखलानी रकम शुं छे, लिमिट एक्स टेन्स टू झीरो वन माइनस वर्गमूळमां छे वन माइनस एक्स डिवाइडेड बाय एक्स। तो आ तमने दाखलो आपेल छे। हवे आ दाखलामां वर्गमूळमां शुं आपेलुं छे, क्यूं पद आपेलुं छे, अंशनुं, के एक माइनस वर्गमूळमां एक माइनस एक्स। तो आ पद शुं थयुं वर्गमूळ वाळुं, एटले अहीं कई रीत वापरवानी वर्गमूळनी। याद राखवा माटे कहेवानुं के आमां आपणे वर्गमूळनी रीत वापरो। हवे वर्गमूळनी रीते ज्यारे लिमिट शोधवानुं होय त्यारे शुं करवानुं के सौ प्रथम जे दाखलानी रकम आपेली होय ते लखी लेवानी। तो दाखलामां दाखलो तमने कयो आपेलो छे के लिमिट एक्स टेन्स टू झीरो वन माइनस वर्गमूळमां वन माइनस एक्स डिवाइडेड बाय एक्स। आ दाखलानी रकम लखी दीधी। હવે શું કરવાનું છે કે અંશ અને છેદમાં જે પદ વર્ગમૂળ વાળું હોય તે જોવાનું છે કે અંશમાં વર્ગમૂળ છે કે છેદમાં વર્ગમૂળ છે, તે સૌ પ્રથમ જોઈ લઈએ। તો આ દાખલામાં શું વર્ગમૂળમાં આપ્યું છે? અંશ। અંશ વર્ગમૂળમાં આપ્યો છે તો શું કરવાનું? આ અંશના આખા પદને આ ગુણવાનું છે ઉપર અને નીચે બંને। એટલે કે અંશની આ જે રકમ આપી છે ને તમને, અંશમાં જે કોઈ પણ આપ્યું છે કે એક માઇનસ વર્ગમૂળમાં એક માઇનસ એક્સ, તો તેનો ઉપર અને નીચે બંને સાથે ગુણાકાર કરવાનો, એટલે કે અંશ અને છેદમાં બંને જગ્યાએ તે રકમ લખીને ગુણાકાર કરવાનો। તો આપણે ગુણાકાર કરવાનો છે અને વર્ગમૂળવાળું પદ લખવાનો છે। પરંતુ ધ્યાન શું રાખવાનું વર્ગમૂળવાળું પદ લખીએ ત્યારે, કે અહીંયા જે રકમ શું છે કે વન માઇનસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ આ રકમ છે। તો અહીંયા બે જુદી જુદી સંખ્યા છે, જુઓ એક અહીંયા છે, પછી વચ્ચે ચિહ્ન છે માઇનસનું, અને ત્યારબાદ વર્ગમૂળ વાળું બીજું પદ આપેલું છે, એટલે અહીંયા શું છે, આ બંનેની વચ્ચે ચિહ્ન કયું છે? માઇનસનું। બંને વચ્ચે માઇનસનું ચિહ્ન છે, તો ફરીથી આપણે જે વર્ગમૂળના પદનો ગુણાકાર કરવાના છે તો ત્યારે શું કરવાનું? અહીંયા માઇનસ ચિહ્ન છે તો ત્યાં વચ્ચે કયું ચિહ્ન મૂકી લેવાનું? મિડલમાં પ્લસનું। એટલે અહીંયા જે પદ વર્ગમૂળનું હોય તેનું વિરુદ્ધનું ચિહ્ન વચ્ચેનું અહીંયા મૂકવાનું છે। એટલે અહીંયા ગુણાકાર ઉપર અને નીચે કઈ રકમનો કરવાનો છે? કે અહીંયા તે જ વર્ગમૂળવાળી રકમ લખવાની છે, તે આપણી પાસે આ છે, તો અહીંયા શું થશે? એક લખી દીધા। હવે વચ્ચે ચિહ્ન કયું છે બંને સંખ્યાની વચ્ચે? માઇનસનું ચિહ્ન છે, તો અહીંયા ચિહ્ન કયું લેવાનું? તેનું વિરુદ્ધનું ચિહ્ન, એટલે પ્લસનું। આ થઈ ગયું, અને એઝ ઇટ ઇઝ જે રકમ છે તે બીજી સંખ્યા છે તે લખી દેવાની, વન માઇનસ એક્સ લખી દીધી આ। હવે અહીંયા પણ તે જ લખવાનું છે કે વન પ્લસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ। ખ્યાલ આવ્યો કઈ રીતે લખવાનું છે તે? એટલે કે જે વર્ગમૂળ વાળું પદ હોય અંશ અને છેદમાંથી, જે પણ વર્ગમૂળ વાળું પદ હોય તે વર્ગમૂળ વાળું પદનો ગુણાકાર ઉપર અને નીચે બંને જગ્યાએ કરવાનો છે। પણ ધ્યાન શું રાખવાનું કે જે પદમાં જે બે સંખ્યા હોય આખા પદમાં, તો બે સંખ્યા વચ્ચે જે ચિહ્ન હોય તે ચિહ્નનું વિરુદ્ધનું ચિહ્ન મૂકીને આપણે ગુણાકાર કરવાનો છે। ઠીક છે, આ ગુણાકાર કરી લીધો। હવે અહીંયા શું થશે નીચેનું સ્ટેપ, કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો। હવે આનો આની સાથે ગુણાકાર કરવાનો છે, તો અહીંયા જોજો તમે, અહીંયા છે વન માઇનસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ, અને અહીંયા શું છે કે વન પ્લસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ। એટલે તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે અહીંયા શું છે કે એ માઇનસ બી અને એ પ્લસ બી, અહીંયા ઉપર છે એ માઇનસ બી અને એ પ્લસ બી, તો તેનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ ને, કે એ માઇનસ બી અને એ પ્લસ બી એટલે શું થશે કે એનો વર્ગ માઇનસ
बी नो वर्ग। ख्याल आव्यो? तो अहीं आपणी पासे शुं छे के एक माइनस वर्गमूल में एक माइनस एक्स अने बीजू शुं छे एक वत्ता वर्गमूल में एक माइनस एक्स। एटले अहीं एनी जगह शुं छे एक छे अने बीनी जगह छे वर्गमूल में एक माइनस एक्स। बराबर? तो हवे आपणे एने आ रीते लखी दईए तो एनो वर्ग छे एनी जगह अहीं एक छे एटले शुं थशे एक नो वर्ग। बराबर? वच्चे चिन्ह माइनस नु मूकवानुं छे, एक माइनस छे अने एक प्लस छे एटले माइनस चिन्ह मूकी दीधुं। हवे बीजुं शुं थशे बी नो वर्ग। तो अहीं बी शुं छे के वर्गमूल में एक माइनस एक्स। तो ते लखी दईए के वर्गमूल में एक माइनस एक्स बी नो वर्ग एटले अहीं पण वर्ग थशे। आ उपरनुं थई गयुं। हवे नीचेनुं छेदमां जईए। नीचे छेदमां शुं छे? एक्स छे। एक्स लखी दईए गुणिया शुं छे के वन प्लस वर्गमूल में वन माइनस एक्स। तो तेने आपणे काउंस में लखी सकीए के वन प्लस वर्गमूल में वन माइनस एक्स। ख्याल आव्यो कई रीते करवानुं ते? हवे आपणे आ उपरनुं जे पद छे तेनो वर्ग लई लईए। तो लिमिट एक्स टेन्स टू झीरो, एकनो वर्ग शुं आवशे? एक, माइनस वर्गमूल में एक माइनस एक्स छे तो तेनो वर्ग छे। तो वर्गमूल नो वर्ग करीए एटले ते वर्गमूल निकली जशे ने? जो वर्गमूल नो वर्ग लईए तो ते वर्गमूल निकली जाए। एटले अहीं शुं आवशे के वन माइनस एक्स। याद राखजो हो, कोई पण संख्या वर्गमूल में होय तेनो जो वर्ग करीए आपणे तो तेनो वर्गमूल आपोआप निकली जाए। એટલે અહીંયા શું આવે કે વર્ગમૂળમાં જે સંખ્યા હોય ને તે સંખ્યા જ ફક્ત અહીંયા લખવાની હોય। આ થઈ ગયું। હવે છેદમાં પાછા જઈએ, એઝ ઇટ ઇઝ એ જ લખી દેવાનું છે અહીંયા। તો એક્સ ગુણ્યા કાઉન્સમાં એક વત્તા વર્ગમૂળમાં વન માઇનસ એક્સ। હવે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો, હવે આ કાઉન્સ છોડી દઈએ આપણે, એટલે અહીંયા એક છે તે એક લખી દઈએ પહેલા। પછી શું છે? બાર માઇનસનું ચિહ્ન છે અને પછી કાઉન્સ છે। બાર માઇનસનું ચિહ્ન છે અને પછી કાઉન્સ છે એટલે જે કાઉન્સમાંની સંખ્યા છે તે સંખ્યાનું ચિહ્ન અહીંયા બદલાશે। અહીંયા એક છે, એકને બહાર લાવીએ આપણે માઇનસ સાથે, તો માઇનસ છે અને એક છે એટલે ચિહ્ન અહીંયા પ્લસ છે, બાર માઇનસ છે એટલે શું થઈ જશે? તેને બહાર લાવીએ તો માઇનસ વન। અહીંયા માઇનસ એક્સ છે અને તેની બહાર માઇનસનું ચિહ્ન છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ, એટલે અહીંયા શું આવશે? પ્લસ એક્સ। આ થઈ ગયું। હવે એના છેદમાં શું કિંમત છે? કે એક્સ ગુણ્યા વન પ્લસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ। ઓકે, હવે અહીંયા તમે જોશો તો વન અને માઇનસ વન છે એટલે એ ઝીરો થઈ જશે, તો આપણે કેન્સલ કરી શકીએ એને। તો નીચે શું થશે? કે લિમિટ વન માઇનસ વન કેન્સલ થઈ જશે એટલે બાકી શું રહેશે? ફક્ત એક્સ। તો અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એક્સ ડિવાઈડેડ બાય, અહીંયા શું છે બીજું? કે એક્સ વર્ગમૂળમાં, સોરી કાઉન્સમાં વન પ્લસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ। આ થઈ ગયું। હવે થઈ જશે એક્સ એક્સ કેન્સલ થઈ જશે એટલે એના પછીનું સ્ટેપ કયું આવશે? કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો વન ડિવાઈડેડ બાય વન ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ। ઓકે, હવે અહીંયા કોઈ પણ એના પછી કેન્સલ નહીં થશે કે સાદું રૂપ નહીં અપાશે, એટલે શું કરવાનું? અહીંયાથી લિમિટ આપણે એપ્લાય કરી દઈશું। તો લિમિટ એપ્લાય કરીશું, એક્સ ટેન્સ ટુ ઝીરો છે એટલે અહીંયા શું કરવાનું? એક્સ બરાબર ઝીરો મૂકવાના, એક્સ બરાબર ઝીરો મૂકવાના છે એટલે અહીંયા શું થશે?
के बराबर एक ना छेद में आ एक एटले नी लखीशु तो चालशे। अहींया शू छे के एक प्लस वर्गमूल में छे एक माइनस एक्स, वर्गमूल में एक माइनस एक्स छे एटले ने एक्स बराबर हवे शून्य मुकवाना छे एटले शू थशे के वन माइनस जीरो। आ थई गयु वन माइनस जीरो एटले अहींया शू थशे के एकना छेदमां वन प्लस वन माइनस जीरो एटले वर्गमूल में शू रहेशे एक रहेशे एटले अहींया शू आवशे एकना छेदमां एक प्लस एक नु वर्गमूल केटलू आवे एक एटले अहींया थशे एक भाग्या बे। तो आ रह्यो तमारो जवाब। ख्याल आव्यो कई रीते दाखलो करवानो ते? सौ प्रथम शू करवानुं के तमारे जे कोई पण रकम आपी होय ते रकम लखी देवानुं। हवे ते रकमनी वच्चेनुं चिन्ह जोवानुं, वच्चेનું જે ચિહ્ન હોય તેની વિરુદ્ધનું ચિહ્ન મૂકવાનું। એટલે અહીંયા માઇનસ હતું એટલે આપણે પ્લસ ચિહ્ન મૂક્યું, પરંતુ જો અહીંયા પ્લસ ચિહ્ન હતે તો આપણે કયું ચિહ્ન મૂકી દેતે અહીંયા માઇનસનું। સમજ પડી? તો એ રીતે કરવાના છે। હવે એ મૂકી લીધું ત્યારબાદ વર્ગમૂળના બધા જ દાખલામાં આ નિયમ આપણે લાગુ કરવાનો છે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, કે એ માઇનસ બી અને એ પ્લસ બી હોય તો આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો ઉપયોગ કરવાનો, અને ત્યારબાદ જે સાદુરૂપ અપાતું હોય તે આપીને તેનો ઉપયોગ કરીને આપણે લાસ્ટમાં લિમિટ શોધવાની છે। સમજ પડી? વર્ગમૂળની રીતનો બીજા એક પ્રકારનો આપણે દાખલો જોઈએ। તો આમાં શું છે દાખલાની રકમ કે લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ માઇનસ વર્ગમૂળમાં પાંચ છેદમાં એક્સ માઇનસ થ્રી। આ રીતે દાખલો આપેલો છે। જે પ્રકારનો આપણે વર્ગમૂળનો આગળનો દાખલો જોયો કે જે વર્ગમૂળ જે દાખલાની રકમ આપી હોય તે સૌ પ્રથમ તો લખી લેવાય, તો તે રીતે જ આપણે અહીંયા લખી દઈએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી ધેન વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ માઇનસ વર્ગમૂળમાં પાંચ છેદમાં એક્સ માઇનસ ત્રણ। આ રકમ લખી દીધી। હવે પછી શું કીધું મેં કે જે વર્ગમૂળનું પદ હોય તે પદનો ગુણાકાર અંશ અને છેદ બંની જગ્યાએ કરવાનો, બરાબર? હવે વર્ગમૂળનું પદ કયું આપેલું છે દાખલામાં? કે અંશમાં પદ આપેલું છે કે વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ માઇનસ વર્ગમૂળમાં તો તે પદનો ગુણાકાર ઉપર અને નીચે બંની જગ્યાએ કરવાનો છે કે અહીંયા ગુણાકાર, પરંતુ શું કરવાનું કે તે પદનો ગુણાકાર કરતી વખતે તે બે તે પદમાં બે સંખ્યા વચ્ચે જે વચ્ચેનું ચિહ્ન હોય તે ચિહ્નને ધ્યાનમાં લેવાનું। તે ચિહ્ન અહીંયા કયું છે? માઇનસનું છે। અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે અહીંયા આપણે ગુણાકાર કરીશું તો વચ્ચે ચિહ્ન કયું મૂકી દેવાનું? પ્લસનું, ઠીક છે? એટલે અહીંયા શું થશે કે વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ, માઇનસ ચિહ્ન છે એટલે ચિહ્ન કયું મૂકીશું? પ્લસનું, અને અહીંયા આવશે વર્ગમૂળમાં પાંચ। ડિવાઈડેડમાં પણ તે જ કિંમત લેવાની કે વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ પ્લસ વર્ગમૂળમાં પાંચ। થઈ ગયું? હવે આ ગુણાકાર બંને સાઈડ કરી દીધો, હવે તેના પછીનું સ્ટેપ તેમાં શું કરવાનું? તે પછીના સ્ટેપમાં કે એ પ્લસ બી અને એ માઇનસ બીનો ઉપયોગ કરવાનો, એટલે કે એ બંને હોય તો શું થાય? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો આનો ઉપયોગ હવે કરવાનો। હવે અહીંયા શું થશે એના પછીનું સ્ટેપ કે લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી। પ્રથમ પદ કયું છે અહીંયા? કે એ બરાબર વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ છે અને બી બરાબર શું છે? વર્ગમૂળમાં પાંચ। તે જ રીતે અહીંયા પણ વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ છે અને વર્ગમૂળમાં પાંચ। હવે અહીંયા એક ચિહ્ન પ્લસ છે અને એક માઇનસ, માઇનસ ને પ્લસ છે એટલે આપણે આ સૂત્ર આ લખી શકીએ ને, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। તો અહીંયા શું થશે? એ બરાબર વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ છે એટલે અહીંયા પ્રથમ આપણે શું લખીશું કે વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ નો વર્ગ,
बराबर एनो वर्ग एटले आपणे आ लखी दीधुं वर्गमूळ में एक्स प्लस टू नो वर्ग। हवे वच्चे चिन्ह क्यू मूकवानो छे माइनस, माइनस चिन्ह पण मूकी दीधुं। पछी बीजी किंमत कई छे अहींया बी बराबर वर्गमूळ में पांच, एटले अहींया शुं थशे वर्गमूळ में पांच नो वर्ग। आ थई गयुं। हवे छेद आगळवानो, छेदमां शुं छे अहींया एक्स माइनस त्रण, तेने काउंस में लखी दईए एक्स माइनस त्रण। हवे तेनो गुणाकार अहींया आपणे शुं करेलो छेदमां बीजो के वर्गमूळ में एक्स प्लस टू प्लस वर्गमूळ में पांच। तो बीजा काउंस माटे किंमत लखी दईए कि वर्गमूळ में एक्स प्लस टू प्लस वर्गमूळ में पांच। थई गयुं आटलू। हवे लिमिट एक्स टेन्स टू थ्री, वर्गमूळ में एक्स प्लस टू नो वर्ग छे। वर्गमूळ नो वर्ग होय कोई पण वर्गमूळ नो तो ते वर्गमूळ निकली जाए, एटले अहींया शुं रहेशे फक्त एनो वर्ग करीशुं तो के एक्स प्लस टू। एक्स प्लस टू लखी दीधा। हवे चिन्ह माइनस नुं छे, माइनस मूकी दईए। हवे वर्गमूळ में पांच नो वर्ग छे तो वर्गमूळ में पांच नो वर्ग एटले वर्ग करीशुं, वर्गमूळ में पांच नो एटले वर्गमूळ निकली जशे, शुं आवशे माइनस पांच। तेना छेदमां एक्स माइनस टू, बीजा काउंस में आवशे वर्गमूळ में एक्स प्लस टू प्लस वर्गमूळ में पांच। ठीक छे। हवे लिमिट एक्स टेन्स टू थ्री, एक्स प्लस टू माइनस फाइव, एटले अहींया शुं थशे एक्स प्लस टू माइनस फाइव छे એટલે કેટલા આવશે, બે માંથી આપણે માઇનસ પાંચ કાઢીશું તો માઇનસ ત્રણ। છેદમાં એક્સ માઇનસ ત્રણ, બીજા કાઉસમાં વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ પ્લસ વર્ગમૂળમાં પાંચ। થઈ ગયું આટલું। હવે તમે જોશો તો અંશ અને છેદમાં એક્સ માઇનસ થ્રી સામાન્ય છે કે અંશમાં પણ છે અને છેદમાં પણ છે, તો બંને આપણાથી કેન્સલ થશે તો આ બંનેને આપણે કેન્સલ કરી દઈએ। બંને કેન્સલ કરી દેશું તો બાકી શું રહેશે કે લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી, લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી એકના છેદમાં એક્સ માઇનસ ત્રણ નીકળી ગયા એટલે એક જ બાકી રહેશે, આ એક્સ માઇનસ થ્રી પણ નીકળી ગયા એટલે છેદમાં પણ શું બાકી રહેશે કે વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ પ્લસ વર્ગમૂળમાં પાંચ। ઠીક છે। હવે અહીંયા શું કરવાનું, કેન્સલ થઈ ગયા બાદ અહીંયાથી હવે આપણે લિમિટ વાપરવાની છે। લિમિટ વાપરવાની છે, લિમિટ શું આપેલી છે, લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી, લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી આપેલા છે એટલે એક્સ બરાબર કેટલા લેવાના છે, ત્રણ। એક્સ બરાબર ત્રણ લેવાના એટલે અહીંયા શું થશે, એક્સ બરાબર ત્રણ લખી દઈએ। હવે અહીંયા લખીશું એકના છેદમાં શું છે, વર્ગમૂળમાં એક્સ પ્લસ બે, પરંતુ એક્સની કિંમત આપણે કેટલા મૂકવાના છે, ત્રણ મૂકવાના છે, એટલે અહીંયા શું થશે કે વર્ગમૂળમાં ત્રણ વત્તા બે પ્લસ વર્ગમૂળમાં પાંચ। ઓકે, તો અહીંયા આવશે એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ વત્તા બે એટલે કેટલા થશે, સરવાળો કરીશું તો વર્ગમૂળમાં પાંચ થશે અને પ્લસ ચિહ્ન છે, પ્લસ મૂકી દઈએ, વર્ગમૂળમાં પાંચ છે તો વર્ગમૂળમાં પાંચ લખી દઈએ। હવે એકના છેદમાં વર્ગમૂળમાં પાંચ પ્લસ વર્ગમૂળમાં પાંચ છે એટલે વર્ગમૂળમાં પાંચ છે અને બીજા પણ વર્ગમૂળમાં પાંચ છે, તો એનો સરવાળો કરવાનો છે, તો સરવાળો કેટલો આવશે કે વર્ગમૂળમાં પાંચ છે પણ કેટલી વખત છે, આ એક વખત છે અને આ પણ એક વખત છે, એટલે તેનો સરવાળો શું થશે કે બે વખત વર્ગમૂળમાં પાંચ। ખ્યાલ આવ્યો। અહીંયા જો ગુણાકાર કરવાનો હવે ધ્યાન રાખજો, અહીંયા કેટલાક લોકો શું કરે કે વર્ગમૂળમાં પાંચ અને વર્ગમૂળમાં પાંચ સરવાળો કરવાનો હોય તો ડાયરેક્ટ લખી લે કે હા વર્ગમૂળ બે વખત છે, વર્ગમૂળ નીકળી જાય એટલે શું આવે, પાંચ। પરંતુ આ ખોટું છે। આ વર્ગમૂળ આ પાંચ ક્યારે આવે કે જ્યારે અહીંયા ગુણાકાર હોય ને, વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ,
કે બે વખત વર્ગમૂળનો ગુણાકાર હોય તો અહીંયા વર્ગમૂળમાં 5 આવે, પરંતુ અહીંયા ગુણાકાર નથી, અહીંયા શું છે? સરવાળો. સરવાળો છે એટલે અહીંયા શું થશે? આની જગ્યાએ કે વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 5, તો તેનો રાઈટ આન્સર શું આવશે? 2 વખત વર્ગમૂળમાં 5. ખ્યાલ આવ્યો? 2 વખત વર્ગમૂળમાં 5 આવશે. ઠીક છે.